નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભક્તિ વ્યવસ્થામાં આગળ વધવાનું છે બરાબર તો અગાઉ તમે વિવિધ વર્ણો અને તેના ઉચ્ચારણ સ્થાનો વિશે પરિચય મેળવી ગયા ત્યારબાદ તેના પાછળનું પ્રકરણ વિભક્તિ પરિચય નામે છે તો એ એ પ્રકરણ અહીં વિભક્તિ વ્યવસ્થા નામે લખ્યું છે તો આજે આપણે વિવિધ વિભક્તિઓ છે તેનો પરિચય મેળવવાનો છે તો હવે આપણે આગળ વધીએ સામાન્ય રીતે સામાન્ય રીતે વિભક્તિ વિશે સમજતા પહેલાં આપણે આપણને પ્રત્યય શું છે એ સમજવું જોઈએ તો ચાલો સમજીએ તો સામાન્ય રૂપથી આપણે વિભક્તિને સમજવાની શરૂઆત કરીએ બરાબર સામાન્ય રૂપથી આપણે વિભક્તિને સમજવાની શરૂઆત કરીએ તેના પહેલાં આપણે પ્રત્યય એટલે શું આ જે પ્રત્યય છે એ પ્રત્યય કોને કહેવાય એ સમજવું ખૂબ જ જરૂરી છે બરાબર આ પ્રત્યે તો એ સમજીએ આપણે એ સમજીએ બરાબર સમજી લઉં કે તમે તો આ હવે નીચે વાક્યો આપેલા છે તે આપણે વાંચીએ ભક્તને ઈશ્વરને પૂજે છે ત્યારબાદ રમેશ દંડથી ઘડો બનાવે છે ઋષિ પુણ્ય માટે તપને કરે છે શકુની આસન પરથી પડે છે દુશ્મનોની તલવારો લેખનીથી શાંત થાય છે મંદિર પર જગન્નાથનો ધ્વજ ફરકે છે હે રામ મારું રક્ષણ કર જો હવે તમે વિચારો કે જો લાલ રંગ કરાયેલ વર્ણ વાક્યમાં ન લખાયેલ હોત તો વાક્યનો અર્થ કરવો શક્ય હોત બરાબર હવે અહીં આપણે સમજવાનું છે કે આ જે લાલ અક્ષર લાલ અક્ષરથી જે જે વર્ણો લખાયેલા છે બરાબર એ જો વાક્યમાં ન હોત તો વાક્યનો અર્થ કરવો શક્ય હોત બરાબર જેમ કે આપણે પહેલું ઉદાહરણ છે કે ભક્ત ઈશ્વરને પૂજે છે તો હવે આપણે ને કાઢી નાખીએ તો કે ભક્ત ઈશ્વર પૂજે છે ત્યારબાદ ત્યારબાદ બીજું વાક્ય છે એનામાં થી કાઢી નાખી રમેશ દંડ ઘડો બનાવે છે એટલે રમેશ દંડ એવો કોઈ વ્યક્તિ નથી પરંતુ અહીં સામાન્ય રૂપથી એવો વાક્ય બની જાય બરાબર તે ત્યારબાદ ત્યારબાદ ત્રીજું વાક્ય છે તે કે ઋષિ પુણ્ય માટે તપ કરે છે તેનામાં માટે અને આ જે ને છે તેને કાઢી નાખીએ તો કે ઋષિ પુણ્ય તપ કરે છે ટૂંકમાં વાક્યનો અર્થ જ બદલાઈ જાય બરાબર છે બરાબર આપણે જે અર્થ કહેવા માંગી છે તેની પાછળ આ વિવિધ પ્રકારના અલગ અલગ પ્રત્યે બોલીએ છીએ બરાબર માટે પરથી પરનો રહે વગેરે એ વિવિધ વિવિધ આપણે વર્ણો પાછળ બોલીએ છીએ જેનાથી આપણને વાક્યમાં છે તે યોગ્ય અર્થોની ખબર પડે બરાબર આ વિવિધ વર્ણો બોલીએ છીએ જેનાથી આપણને વાક્યમાં યોગ્ય અર્થોની ખબર પડે કે ક્યારે કેવો અર્થ વપરાય બરાબર એની ખબર પડે તો હવે આપણે એ વિચારવાનું કે જો આ લાલ રંગ કરાયેલ વર્ણ વાક્યમાં ન લખાયેલ હોત તો શું વાક્યનો અર્થ કરવો શક્ય હોત તો ના જો આ લાલ અક્ષર કરાયેલ વર્ણ છે તે જો વાક્યમાં ન હોત તો વાક્યનો અર્થ કરવો શક્ય હોત નહીં બરાબર હવે આપણે આગળ જોઈએ તો ઉપરોક્ત શબ્દો થી થી ને માટે પરથી વગેરે જે જે કંઈ લાગ્યું છે તેને કહેવાય છે પ્રત્યય બરાબર તો પાછળના ભાગમાં આ જે જે લાગ્યા છે ને થી માટે માટે પછી ને પરથી થી ની પર નો હે વગેરે જે જે લાગ્યા છે તેને શું કહેવાય તો કે પ્રત્યયો આ પ્રત્યયો વગર છે તે આ પ્રત્યયો વગર આપણે આપણે કોઈ પણ વાક્યનો અર્થ કરી શકીએ નહીં બરાબર એટલે કે પ્રત્યયો છે તેની કોઈ પણ વાક્ય છે તેનો અર્થ કરવા ખૂબ જ જરૂર પડે છે જો આ પ્રત્યયો હોય જ નહીં તો કોઈ પણ વાક્યનો અર્થ થઈ શકે નહીં બરાબર એટલે પ્રત્યયો ખૂબ જ જરૂરી છે તો હવે આપણે આગળ જોઈએ પ્રત્યયો નામનો ક્રિયાપદ સાથે સંબંધ દેખાડે છે બરાબર પ્રત્યયો એ નામનો ક્રિયાપદ સાથે સંબંધ દેખાડે છે તો હવે સામાન્ય રૂપથી આ વાક્ય છે કે રમેશ દંડથી ઘડો બનાવે છે બરાબર તો અહીં ક્રિયાપદ સાથે એક પ્રકારનો સંબંધ બતાવે છે કે રમેશ દંડથી ઘડો બનાવે છે હવે રમેશ દંડ ઘડો બનાવે છે તો હવે આ શું કહેવા માંગે છે ખબર જ ન પડે તો આપણે સામાન્ય રૂપથી આ વાક્ય છે રમેશ દંડ ઘડો બનાવે છે તો આ વાક્ય શું કહેવા માંગે છે એ વાક્યમાં આપણે કાંઈ પણ ખબર પડત નહીં બરાબર કારણ કે તેનામાં એનો પ્રત્યે જોડાયેલ નથી એટલે કે ટૂંકમાં ક્રિયા કહે છે બનાવે છે પણ સાથે થી પ્રત્યે લાગેલો છે તેથી આપણે ખબર પડે છે કે ઘ દંડથી બનાવે છે બરાબર ત્યારબાદ એ પુણ્ય માટે તપ કરે છે તો આ કરે છે તો એનામાં પુણ્ય તપ બરાબર આ બે માટે અને ને નેમ પ્રત્યયો છે તેથી આ ક્રિયાપદ આધારિત યોગ્ય અર્થ પડે છે એટલે કે આ નામનો ક્રિયાપદ સાથે શું સંબંધ છે તે આ પ્રત્યયો બતાવે છે આ બાબત તમે આ પ્રત્યયો છે ક્રિયાપદ સાથે સંબંધ કેવી રીતે દેખાડે છે એ બાબત તમે જ્યારે વિભક્તિ વ્યવસ્થા બરાબર સમજી લેશો ત્યારે તમને આવડી જશે ટૂંકમાં હમણાં આપણે આગળ શરૂ કરીએ છીએ પણ આ બાબત જ્યારે જ્યારે વિભક્તિ વ્યવસ્થા સંપૂર્ણ ચાલી જશે ત્યારે તમને બરાબર ખબર પડી જશે હવે આ પ્રત્યયોને જે કોઈ ધારણ કરે છે તેને કહેવાય છે વિભક્તિ બરાબર તો હવે વિભક્તિની વ્યાખ્યા આવી તો સર્વપ્રથમ આપણે શું જોયું તો કે આપણે વિવિધ પ્રત્યયો જોયા હવે આ પ્રત્યયોને જે કોઈ ધારણ કરે છે તેને શું કહેવાય છે તો કે તેને કહેવાય છે વિભક્તિ બરાબર આ જે પ્રત્યયોને જે કોઈ ધારણ કરે છે તેને કહેવાય છે વિભક્તિ તો પ્રત્યયોને ધારણ કરતા વિભક્તિ કોઈ એક વિભક્તિ અમુક પ્રકારના નિશ્ચિત પ્રત્યયોને જ ધારણ કરે છે બરાબર કોઈ એક વિભક્તિ અમુક પ્રકારના નિશ્ચિત પ્રત્યયોને જ ધારણ કરે છે એટલે કે ટૂંકમાં આપણે જોઈએ તો આ બધામાં અલગ અલગ પ્રત્યયો વાક્યો છે બરાબર નિમ્નલિખિત જે વાક્યો છે તો તેનામાં બધેમાં અલગ અલગ પ્રત્યયો લાગેલા છે કોઈકમાં ને લાગેલો છે કોઈકમાં થી લાગેલો છે કોઈકમાં માટે લાગેલો છે કોઈકમાં ને લાગેલો પરથી થી ની પર હે વગેરે એ પ્રત્યયો લાગેલા છે તો કોઈ એક વિભક્તિ છે તે નિશ્ચિત પ્રકારના પ્રત્યયોને જ ધારણ કરે છે બરાબર આ બાબત પર તમે બરાબર આગળ જોશો તો જેમ કે અહીં તમારી સામે એક ઉદાહરણ પણ લખ્યું છે જેમ કે થી વડે દ્વારા આ ચાર પ્રત્યયોને તૃતીય વિભક્તિ ધારણ કરે છે બરાબર હવે આપણે વિવિધ પ્રત્યે ધારણ કરતા દરેકે દરેક વિભક્તિ વિશે વિસ્તારથી સમજીએ તો ટૂંકમાં આનામાં શું આવ્યું વિભક્તિની વ્યાખ્યા આવીને પ્રત્યે કોને કહેવાય એ સમજ્યા તો સામાન્ય રૂપથી પ્રત્યયો કોને કહેવાય કે જે નામપદ નામનો ક્રિયાપદ સાથે સંબંધ જોડે બરાબર આ પ્રત્યય વગર છે તે ક્રિયાપદનો અર્થ કર વાક્યનો અર્થ કરવો શક્ય નથી ને આ જે પ્રત્યયોને જે ધારણ કરે છે તેને કહેવાય છે વિભક્તિ બરાબર પ્રત્યયોને જે ધારણ કરે છે તેને કહેવાય છે વિભક્તિ દરેક વિભક્તિ અલગ અલગ પ્રત્યયોને ધારણ કરે છે તેના તેને આપણે જોઈએ તો હવે તમારી સામે એક કોષ્ટક છે બરાબર તો એનામાં વિવિધ વિભક્તિઓ વિશે લખેલો છે તો સામાન્ય રૂપથી આપણે અગાઉ જોયું કે દરેકે દરેક વિભક્તિ છે તેના કોઈ અલગ અલગ પ્રત્યયો હોય છે બરાબર ને આ જે પ્રત્યયોને ધારણ કરે છે તેને કહેવાય છે વિભક્તિ તો સામાન્ય રૂપથી સામાન્ય રૂપથી અહીં છે તે થી થકી વડે દ્વારા છે તો તેને તૃતીયા વિભક્તિ ધારણ કરે છે ત્યારબાદ ને માટે માટે ત્યારબાદ પ્રત્યે વાસ્તે સારું કાજે તો આ અને આ જે પ્રત્યય છે તે વાક્ય પાછળ આવે છે તેને જે ધારણ કરે છે તેને આપણે ચતુર્થી વિભક્તિ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ 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 આગળ જોઈએ તો થી થી માથી પાસેથી ઉપરથી ને લીધે ને કારણે વગેરે જ્યાં પ્રત્યયો આવે છે પાછળ ત્યાં પંચમી તે આ બધા પ્રત્યયોને પંચમી વિભક્તિ ધારણ કરે છે ત્યારબાદ નોના નીનું રોરા રીરું અને નોણા રીણું આ આ વિભક્તિને ષ્ટી ધારણ કરે છે ત્યારબાદ માં અંદર ઉપર ને વિશે આ પ્રત્યયોને સપ્તમી ધારણ કરે છે અને હે ઓ અરે વગેરે જે પ્રત્યયો છે તેને અષ્ટમી વિભક્તિ ધારણ કરે છે બરાબર અષ્ટમી વિભક્તિ ધારણ કરે છે તો અહીં ટૂંકમાં આપણે આ બાબતો છે તેને વિસ્તારથી સમજીએ તો ટૂંકમાં તમે એટલું સમજ્યા કે પ્રત્યયો કોને કહેવાય અને વિભક્તિ વિભક્તિ કોને કહેવાય તો આ પ્રત્યયો છે તે તે સામાન્ય રૂપથી જે વાક્યનો અર્થ શું થાય તે બતાવે છે જો વાક્યમાં પ્રત્યયો ન હોય તો વાક્યનો અર્થ કરવો પણ શક્ય હોય નહીં અને આ જે પ્રત્યયોને જે ધારણ કરે છે તેને સામાન્ય રૂપથી વિભક્તિઓ કહેવાય છે બરાબર આ જે પ્રત્યયોને જે ધારણ કરે છે તેને સામાન્ય રૂપથી આપણે વિભક્તિઓ તરીકે ઓળખીએ છીએ અહીં તમારી સામે વિવિધ પ્રત્યયો આપેલા છે ને ને વગેરે ત્યારબાદ થી થકી વડે દ્વારા ને પાર્ટી વાસ્તે સારું કાજે વગેરે છે એને જે જે એને એને ધારણ કરે તેને સામાન્ય રૂપથી આપણે આપણે વિભક્તિઓ કહીએ છીએ હવે આ બાબત છે તેને ટુ વિસ્તારથી સમજીએ વિસ્તારથી સમજશું તો તમને ધીરે ધીરે આની બધી જ બાબતોની સમ સમજ છે તે સ્પષ્ટ થતી જશે બરાબર તો વિભક્તિઓમાં સર્વપ્રથમ છે કરતા વિભક્તિ

તો આ પ્રથમ વિભક્તિ કરતા વિભક્તિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને કર્તા વિભક્તિ અને પ્રથમ વિભક્તિ પહેલી વિભક્તિ કર્તા વિભક્તિ કહેવાય તો તેને આપણે સમજવાની કોશિશ કરીએ તો સામાન્ય રૂપથી કર્તા કોને કહેવાય સર્વ એ સમજીએ બરાબર કરતા એટલે કે ક્રિયાનો કરનાર બરાબર ક્રિયાનો જે કરનાર હોય તેને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ બરાબર કરતા કોણ તો કે સામાન્ય રૂપથી ક્રિયાનો કરનાર એટલે કર્તા જેના દ્વારા ક્રિયા થતી હોય બરાબર એને આપણે તરીકે ઓળખીએ છે ઉદાહરણ તરીકે કે રામે ફળ ખાધું બરાબર રામે ફળ ખાધું એ વાક્ય તમારી સામે ઉદાહરણ તરીકે છે આ વાક્ય ઉદાહરણ તરીકે છે હવે પણ હવે અહીં ખાવાનું કામ કોણ કરે છે તો કે રામ તો અહીં કરતા કોણ છે તો આપણે શું શીખી કે સામાન્ય રૂપથી એ અહીં કરતા છે તે રામ છે કારણ કે રામે ક્રિયા ક્રિયા કરી છે તેવી જ રીતે તમારી સામે બીજું નીચેનું એક વાક્ય છે કે તમે પુસ્તકને જોયું બરાબર તમે પુસ્તકને જોયું તો અહીં આ જોવાની ક્રિયા કોણ કરે છે તો કે તમે તો અહીં તમે એ કરતા છે એટલે કે ટૂંકમાં જોવાનું કામ જે કરે તે કરતા ત્યારબાદ નીચે એક વાક્ય છે કે રામ બાણથી વાળીને મારે છે તો અહી મારવાની ક્રિયા કોણ કરે છે મારવાની ક્રિયા કરે છે 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 રામ રામ તો કરતા કરતા બરાબર ને ત્યારબાદ આગળનું એક હજી પણ ઉદાહરણ જોઈએ તો કે રામ યુદ્ધ માટે તૈયાર થાય છે તો અહીં તૈયાર થવાની ક્રિયા કોણ કરે છે તો કે રામ બરાબર એટલે કે રામ કરતા છે તો સામાન્ય રૂપથી એટલી બાબત સમજવાની છે કે જેના દ્વારા ક્રિયા થતી હોય તે કરતા બરાબર જે કરતા હોય હવે આપણે કરતા જો વાક્યમાં શોધવું હોય તો કેવી રીતે શોધવાનો તો તે આપણે જોઈએ કોણ અથવા કોણે એવો ક્રિયા સાથે એવો ક્રિયા સાથે રાખી પ્રશ્ન કરાતા કરતા મળે બરાબર કોણ અથવા કોણે એવો ક્રિયા સાથે રાખી પ્રશ્ન કરાતા કરતા મળે તો આ બાબત શું કહેવા માંગે છે કે કોણ અથવા કોણે આ બંને શબ્દો છે તે ક્રિયા સાથે રાખી આપણે પ્રશ્ન કરીએ તો સામાન્ય રૂપથી આપણે કરતાં મળી જાય એટલે કે સામાન્ય રૂપથી આ વાક્ય છે બરાબર આ વાક્ય છે જો તમને આ વાક્યમાં કરતાં શોધવું હોય આ વાક્યમાં જો તમને કરતાં શોધવું હોય તો તમને ક્રિયા સાથે રાખી અને કોણ એવો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો શું બનાવવાનું તો તમને ક્રિયા સાથે રાખી અને એક પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું પ્રશ્નાત્મક એમાં શું કે કોણ અથવા કોણે હોય બરાબર કોણ અથવા કોણે લગાવવાનું કે સમજી લ્યું કે અહીં તમારી સામે રામે ફળ ખાધું છે એવું એક વાક્ય છે તમારી સામે તો હવે આપણે શું કરવાનું કે કોણે ફળ ખાધું છે બરાબર કોણે ફળ ખાધું છે એવે આપણે ક્રિયા આ આ શબ્દ કાઢી નાખવાનું બરાબર એટલે કે ટૂંકમાં હવે આ કોણે છે તે જેની જગ્યાએ આવે અથવા તો કોણ છે તે જેની જગ્યાએ આવે તે સામાન્ય રૂપથી કરતા હોય બરાબર આ પ્રશ્ન શું કરવાનું કે ક્રિયા સાથે રાખી છે પણ કોણે કોણે અથવા કોણ બરાબર ફળ ખાધું ખાધું છે છે પણ એવો આપણે પ્રશ્ન કરીએ તો સામાન્ય રૂપથી ત્યાં કરતા મળે હજી પણ નીચેનું એક ઉદાહરણ જોઈએ આ વિશે તો કે રામ બાણથી વાલીને મારે છે બરાબર આ ઉદાહરણ છે હવે મારે છે તો સામાન્ય રૂપથી ક્રિયા સાથે રાખી આપણે પ્રશ્ન પૂછે કે કોણ મારે છે તો તેના જવાબમાં આપણે મળે છે કર્તા બરાબર કોણ મારે છે તો તેના જવાબમાં મળે છે આપણે કર્તા તો મારે છે તો રામ બાણથી વાલીને મારે છે તો આપણે અહીં કરતા મળ્યા તો સામાન્ય રૂપથી કર્તા કોને કહેવાય તો કે જે ક્રિયાનો જે કરનાર હોય તેને આપણે સામાન્ય રૂપથી કર્તા તરીકે ઓળખીએ છીએ બરાબર કર્તા તરીકે તેને ઓળખીએ છીએ આ કર્તા જો વાક્યમાં શોધવો હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ તો કે વાક્યમાં વાક્યમાં ક્રિયા સાથે રાખી અને આપણે પ્રશ્ન જો પૂછીએ બરાબર ક્રિયા સાથે રાખી અને કોણ અને કોણે દ્વારા આપણે જો પ્રશ્ન પૂછીએ તો તેના જવાબમાં આપણે કરતા મળે છે બરાબર તેના જવાબમાં આપણે કરતા મળે છે જેમ કે અહીં રામ છે ત્યારબાદ અહીં તમે છે બરાબર જોયું કોણે જોયું તો સામાન્ય રૂપથી તેનો જવાબ આવે તમે તો ત્યાં તમે એ કરતા બરાબર તેવી જ રીતે આગળ જોઈએ તો કે આગળ જોઈએ તો કે દાડી પરથી પાંદડા પડે છે તો અહીં કોઈ કરતા નથી ત્યારબાદ આગળ યુદ્ધ કરે છે કરે છે કોણ કરે છે તો કે સામાન્ય રૂપથી સૈનિકો તો અહીંયા અહીં સૈનિકો આવશે તે કરતા આવશે ત્યારબાદ અહીં વાનર વૃક્ષ ઉપર બેઠો છે એવી ક્રિયા છે બરાબર વૃક્ષ ઉપર બેઠો છે તો બે બે કોણ બેઠો છે તેઓ આપણે પ્રશ્ન કરીએ તો આપણે કરતા મળે ત્યારબાદ ત્યારબાદ ટૂંકમાં એટલું સમજવાનું કે કોણ અથવા કોને સાથે રાખી આપણે ક્રિયા રજૂ કરીએ તો આપણે કરતા મળે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કર્મ બરાબર તો તમને પાઠ્યપુસ્તકમાં દ્વિતીય આ પ્રમાણેની એક વિભક્તિ આપેલી છે બરાબર દ્વિતીય આ પ્રમાણેની એક વિભક્તિ આપેલી છે દ્વિતીયા તો આ દ્વિતીય વિભક્તિ આ પ્રમાણેની એક વિભક્તિ છે દ્વિતીય વિભક્તિ બરાબર આ દ્વિતીય વિભક્તિ આ દ્વિતીય વિભક્તિને સામાન્ય રૂપથી આપણે કર્મ વિભક્તિ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર દ્વિતીય વિભક્તિ બરાબર કર્મ વિભક્તિ તો ફરી પાછા આપણે પીડીએફમાં જઈએ સર્વપ્રથમ કર્મ કોને કહેવાય તેના વિશે જોઈએ તો કે જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થતી હોય બરાબર જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થતી હોય તેને સામાન્ય રૂપથી કર્મ તરીકે ઓળખાય તો અહીં વ્યાખ્યા આપેલી છે જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થતી હોય તે કર્મ સામાન્ય રૂપથી જોવાનું બરાબર જોયું તો જોયું એ ક્રિયા કોને ધ્યાનમાં રાખીને થાય છે તો કે પુસ્તકને બરાબર મેન અહીં પુસ્તક છે ત્યારબાદ મારે છે બરાબર મારે છે તો કોને કોને ધ્યાન કોને મારે છે તો કે વાલીને બરાબર તો આમ ટૂંકમાં જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થાય જેને ધ્યાન જે ક્રિયા થાય પણ ક્રિયા થવા માટેનું એક કારણ છે તે જરૂર છે કારણ કારણમાં જેની જરૂર પડે એટલે કે ટૂંકમાં જેની ઉપર ક્રિયા થતી હોય બરાબર જેને ધ્યાનમાં રાખી અને જ ક્રિયા કરવામાં આવે તેને આપણે કર્મ તરીકે ઓળખીએ તો હવે એ ટૂંકમાં જો આપણે કર્મને વાક્યમાં ગોતવું હોય તો એને કેવી રીતે શોધી શકીએ તે આપણે જોઈએ તો કે શું અથવા કોને એવો ક્રિયા સાથે રાખી પ્રશ્ન કરાતા કર્મ મળે બરાબર શું અથવા કોને એવો ક્રિયા સાથે રાખી પ્રશ્ન કરાતા કર્મ મળે શું અથવા કોને બરાબર આ બંનેમાંથી એક પ્રશ્ન આવી શકે તો સામાન્ય રૂપથી તમારી સામે અહીં જોયું એવો શબ્દ છે જોયું બરાબર જોયું એવો શબ્દ છે તમારી સામે પણ હવે આપણે એ કહેવા શું માગે છે કે ક્રિયા સાથે રાખી અને આપણે પ્રશ્ન રજૂ કરીએ કે શું અથવા કોને બરાબર એવો આપણે પ્રશ્ન રજૂ કરીએ તો કે રામે પુસ્તકને જોયું તો હવે આપણે પ્રશ્ન કરીએ કે રામે શું જોયું બરાબર રામે શું જોયું તો કે અહીં આવશે પુસ્તકને તો અહીં પુસ્તકને છે તે કર્મ છે ત્યારબાદ મારે છે બરાબર મારે છે એવો આપણે અહીં પ્રશ્ન છે એક મારે છે તો હવે આપણે અહીં શું કરવાનું કે ક્રિયા સાથે રાખીને આપણે પ્રશ્ન રજૂ કરવાનો શું અથવા કોનેથી તો કે રામ વાલીને મારે છે તો કે શું મારે છે રામ કોને મારે છે બરાબર આપણે ક્રિયા સાથે રાખી અને પ્રશ્ન કર્યો તો સામાન્ય રૂપથી આપણે શું મળ્યો કે કર્મ મળ્યો વાલીને તો અહીં શું શું છે કે વાક્યમાં અથવા કોને ક્રિયા સાથે રાખી પ્રશ્ન કરાતા કર્મ મળે છે ત્યારબાદ હજી પણ એક ઉદાહરણ તો આનામાં બીજું એક ઉદાહરણ આપેલું છે કે દાડી પરથી પાંદડા પડે છે બરાબર તો હવે શું આપણે ક્રિયા સાથે રાખી બરાબર ક્રિયા ક્રિયા સાથે રાખીને પ્રશ્ન રજૂ કરીએ કે શું પડે છે એવો પ્રશ્ન રજૂ કર્યો તો જવાબમાં આપણે મળશે કર્મ પાંદડા પડે છે બરાબર જવાબમાં મળ્યો આપણે કર્મ ત્યારબાદ નીચેનું ઉદાહરણ જોઈએ કે રાજાના સૈનિકો યુદ્ધ કરે છે તો હવે કરે છે તેની સાથે ક્રિયા કરે છે એ ક્રિયા છે બરાબર કંઈક કામ થઈ રહ્યું છે એ બતાવે છે તો હવે આ કરે છે તેની સાથે આપણે યુદ્ધ એવી ક્રિયા રાખીએ બરાબર કરે છે એની સાથે જોડીએ રાજાના સૈનિકો યુદ્ધ કરે છે તો શું કરે છે તો કે યુદ્ધ તો તેના જવાબમાં આપણે કર્મ મળ્યો તો ટૂંકમાં ક્રિયા સાથે રાખી જેને રજૂ કરવામાં આવે બરાબર ક્રિયાને સાથે રાખી અને જેને રજૂ કરવા ક્રિયા સાથે રાખી અને શું અને કોને પૂછ ક્રિયા સાથે રાખીને શું અને કોને દ્વારા આપણે પ્રશ્ન વાક્ય રજૂ કરીએ તો ત્યાં સામાન્ય રૂપથી આપણે કર્મ મળે છે બરાબર શું અથવા કોને એવો સાથે રાખીને અથવા કોણ અથવા કોણે એવો પ્રશ્ન સાથે રાખીએ તો કરતા મળે અને શું અથવા કોને એવો પ્રશ્ન સાથે રાખીને આપણે વાક્ય રજૂ કરીએ તો ત્યાં સામાન્ય રૂપથી આપણે કર્મ મળે છે ટૂંકમાં કર્મ એટલે કે જેને જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થતી હોય બરાબર આપણે ધ્યાનમાં રાખીને ક્રિયા કરતા હોઈએ તેને સામાન્ય રૂપથી આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થાય તે કર્મ બરાબર જોવાની ક્રિયા જોઈએ આપણે કંઈક કામ કરીએ બરાબર જોયું તો એને ધ્યાનમાં કોને રાખવામાં આવ્યો તો કે પુસ્તકને ને ટૂંકમાં વાક્યમાં આપણે શું અથવા કોને એવો પ્રશ્ન રજૂ કરીએ બરાબર ક્રિયા સાથે રાખીને તો આપણે કર્મ મળી જાય છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ કે રામ બાણથી વાલ તો ત્રીજી વિભક્તિ કારણ વિભક્તિ તો સામાન્ય રૂપથી તમને પાઠ્યપુસ્તકમાં તૃતીય વિભક્તિ પાઠ્યપુસ્તકમાં તૃતીય વિભક્તિ જે તમને દેખાય છે જેના ઉપર એરો ફરી રહ્યો છે આ છે તે તૃતીયા વિભક્તિ છે બરાબર તૃતીય વિભક્તિને સામાન્ય રૂપથી આપણે કરણ વિભક્તિ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર કરણ વિભક્તિ તૃતીય વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ તો આપણે કરણ વિભક્તિ વિશે જોઈએ તો કે ક્રિયા કરવાનું સાધન તે કર્મ બરાબર એટલે કે જે સાધન દ્વારા ક્રિયા થતી હોય તેને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ ક્રિયા કરવાનું સાધન એટલે કે કર્મ તો સામાન્ય રૂપથી આપણે અહીં જોઈએ કે રામ બાણથી વાલીને મારે છે તો અહીં ક્રિયા કરવાનું સાધન શું તો કે બાણ બરાબર ક્રિયા મારવાનું સાધન વાલીને મારવાનું સાધન છે તે તે બાણ છે તો સામાન્ય રૂપથી ક્રિયા કરવાનું સાધન છે તેને આપણે કરણ તરીકે ઓળખીએ છીએ અને આ કરણ વિભક્તિ છે તેનામાંથી થકી વડે દ્વારા જેવા નિમ્નલિખિત પ્રત્યયો આવે છે બરાબર થકી વડે દ્વારા આ આના જેવા નિમ્નલિખિત પ્રત્યયો આવે છે તેને આપણે કર્મ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે આપણે કર્મ વિભક્તિ વાપરતા હોઈએ ત્યારે નિમ્નલિખિત પ્રત્યયો તેની પાછળ આવશે જ બરાબર થી થકી વડે દ્વારા આ ચાર પ્રત્યયો ટૂંકમાં એક રીતે કહીએ તો કે સમાનાર્થી તરીકે જ ઓળખાય છે થી થકી વડે દ્વારા એક પ્રત્યે બરાબર ચાર એના સમાનાર્થ બરાબર તો થી થકી વડે દ્વારા જેની પાછળ વાક્યમાં થી થકી વડે દ્વારા જેની પાછળ આવે તે કર્મ તે કર્ણ વિભક્તિ ત્યારબાદ તો વિદ્યાર્થી મિત્રો તમારા તમારી સામે કરણ વિભક્તિના ઘણા બધા ઉદાહરણો છે બરાબર તે આપણે જોઈએ તો કે રમેશ દંડ થી બરાબર તો અહીં થી આવ્યો કરણ વિભક્તિનો ઉપર ઘડો બનાવે છે તો બનાવવાનું સાધન શું તો કે દંડ ત્યારબાદ રમેશ રથ રથ યંત્રો વડે ચાલે છે તો ચાલવાનું સાધન શું બરાબર કંઈક તો સાધન છે તો તેનાથી તે ચાલે છે તો કે યંત્રો તો યંત્રો વડે વડે એવો પ્રત્યયો ત્યારબાદ તર્કથી જીતે જીતવાનું સાધન તર્કથી ત્યારબાદ રામ વાંદરોથી ત્યારબાદ સીતા ઘડાથી વગેરે આ પ્રમાણેના વિવિધ પ્રત્યયો છે અને તે પ્રત્યયો છે બરાબર તે પ્રત્યયો આપણી તૃતીયા વિભક્તિના છે અને આ આ પ્રત્યયો ક્રિયા કરવાના સાધન તરીકે વપરાય છે જેમ કે નીચે એક વાક્ય છે કે સી નખોથી મૃગને હણે છે બરાબર તો અહીં હણે છે એટલે કે મારે છે તો મારવાનું સાધન શું તો કે નખ ઉપરાંત અહીં તૃતીય વિભક્તિનો પ્રત્યય એ થી છે બરાબર થી એવો પ્રત્યય છે તૃતીયા વિભક્તિનો માટે અહીં કરણ એવી તૃતીયા વિભક્તિ છે તો અહીં સામાન્ય રૂપથી આપણે સમજીએ કે કર્ણ વિભક્તિ પાછળ થી થકી વળીને દ્વારા આ પ્રકારના ચાર પ્રત્યયો આવે છે બરાબર ઉપરાંત ક્રિયા કરવાનું જે સાધન હોય તેને કર્ણ તરીકે ઓળખાય છે અને નિમ્નલિખિત તમારી સામે વાક્યમાં એક ઉદાહરણ પણ છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે સંપ્રદાન સંપ્રદાન વિભક્તિ બરાબર સંપ્રદાન વિભક્તિ તો સંપ્રદાન વિભક્તિ છે તો આ સંપ્રદાન વિભક્તિ નિમ્નલિખિત પ્રત્યે તૃતીય વિભક્તિ જેમ થકી વડે દ્વારા પ્રત્યય આવે ને માટે માટે પ્રત્યે વાસ્તે સારું કાજે તો તે વિભક્તિ સામાન્ય તે વિભક્તિમાં સામાન્ય રૂપથી આપણે સંપ્રદાન ચતુર્થી વિભક્તિ તરીકે ઓળખવી જોઈએ બરાબર તો સામાન્ય રૂપથી બીજો એક અર્થ કે સંપ્રદાનનો સામાન્ય અર્થ શું થાય તો કે સંપ્રદાયનો સામાન્ય અર્થ થાય છે આપવું બરાબર સંપ્રદાનનો સામાન્ય અર્થ થાય છે આપવું ટૂંકમાં જેને માટે ક્રિયા થતી હોય તેને આપણે સંપ્રદાન કહીએ છીએ જેમ કે અહીં તમારી સામે લખેલું છે કે રામ યુદ્ધ માટે તૈયાર થાય છે બરાબર રામ યુદ્ધ માટે તૈયાર થાય છે તો અહીં યુદ્ધ માટે તો સામાન્ય રૂપથી અહીં આ માટે પ્રત્યય છે તે તે આપણે ચતુર્થી સંપ્રદાય વિભક્તિનો છે એક બાદ ત્યારબાદ જેને માટે ક્રિયા થતી હોય તો રામ યુદ્ધ માટે તૈયાર થાય છે કોના માટે તો ટૂંકમાં સીતા માટે તો અહીં એ તો નથી લખેલું રામ સીતા માટે યુદ્ધ પણ અહીં ટૂંકમાં એટલું લખેલું છે કે રામ યુદ્ધ માટે તૈયાર થાય છે તો અહીં માટે એવો ચતુર્થી વિભક્તિનો પ્રત્યય છે તેથી અહીં સામાન્ય રૂપથી આપણે ચતુર્થી વિભક્તિ લગાવશું ત્યારબાદ બીજા અનેકો ઉદાહરણો જોઈએ તો તો અહીં રામ ફળો માટે ઉદ્યાનમાં જાય છે બરાબર એવું એક વાક્ય છે તો સામાન્ય રૂપથી ઉદ્યાનમાં કોના માટે જાય છે તો કે ફળો માટે બરાબર ફળો માટે ત્યારબાદ બ્રાહ્મણને સુવર્ણ આપે છે તો સુવર્ણ આપે છે તો અહીં આપવું એવું ક્રિયા છે બરાબર કંઈક આપે છે એવી ક્રિયા છે તો કોના માટે આપે છે કે બ્રાહ્મણ માટે બરાબર અહીં બ્રાહ્મણ ને એવો પ્રત્યે લાગેલો છે છે પરંતુ આપવાની ક્રિયા તેથી અહી ચતુર્થી વિભક્તિ થઈ છે બરાબર ત્યારબાદ બીજું એક પ્રત્યે છે પ્રત્યે બરાબર ચતુર્થી વિભક્તિનો પ્રત્યે રામ રાવણ પ્રત્યે ગુસ્સે થાય છે બરાબર તો રામ રાવણ પ્રત્યે ગુસ્સે થાય છે તો સામાન્ય રૂપથી કોના પ્રત્યે તો સામાન્ય રૂપથી આપણે કહીએ કે રાવણ પ્રત્યે તો રાવણ પ્રત્યે ચતુર્થી વિભક્તિ ત્યારબાદ કલ્યાણને માટે પુણ્યને માટે ત્યારબાદ હંસપદિકા વસુમતીની અસૂયા કરે છે ત્યારબાદ ગણેશને માટે નમસ્કાર ભીમ દુર્યોધનને માટે સૂર્યને માટે બરાબર એ પ્રમાણે ટૂંકમાં કહેવાનો અર્થે કે જેની પાછળ સસ્તી વિભક્તિના પ્રત્યુ લાગે અથવા તો જેના માટે ક્રિયા કરવામાં આવે તેને આપણે ચતુર્થી વિભક્તિ તરીકે ઓળખીએ છીએ બરાબર ટૂંકમાં જેના માટે ક્રિયા થાય તે સંપ્રદાન સમજી લેવું કે અહીં યુદ્ધને તૈયાર અહીં ને પ્રત્યય હોય પરંતુ કોઈ માટે તૈયાર રામ કોઈ માટે ક્રિયા કરતા હોય તો તે ને પ્રત્યેને આપણે ચતુર્થી વિભક્તિમાં મૂકવો પડે બરાબર તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે જેને માટે ક્રિયા થતી હોય તે આપણે સંપ્રદાન વિભક્તિમાં આવે એક રીતે ને પ્રત્યય છે તે ષષ્ટી દ્વિતીય વિભક્તિમાં પણ આવી શકે જેમ કે અહીં તમે જુઓ છો બરાબર જ્યાં ગોલ ગોલ થઈ રહ્યું છે તો એક રીતે ને પ્રત્યે દ્વિતીય વિભક્તિમાં પણ આવી શકે પરંતુ અહીં શું છે કે આપણે શું અથવા કોને એવો પ્રશ્ન રજૂ કરીને પૂછી શકીએ અને બીજું કે જેને ધ્યાનમાં રાખીને ક્રિયા થતી હોય તેને પણ આપણે કહી શકીએ પરંતુ આ સસ્તી આ દ્વિતીય વિભક્તિમાં છે બરાબર દ્વિતીય વિભક્તિમાં ને પ્રત્યે જ્યારે વપરાયો હોય બરાબર ને પ્રત્યે જ્યારે વપરાયો હોય અને તેનામાં કોઈ બીજા માટે ક્રિયા થતી હોય બરાબર કોઈ બીજા માટે ક્રિયા થતી હોય તો તાપ તો આપણે તેને ચતુર્થી સંપ્રદાન વિભક્તિમાં મૂકશો